પાર્ટી માં સામેલ થવું પડે એના પરથી હું ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર તે કુમારી ભેર કહું છું કે દુનિયા ની અંદર કોઈ મરદ નેતા હોય તો નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હર હંમેશ છેવાડાના માનવીની ચિંતા કર્યું છે 1951 ની અંદર જનસંઘ ની સ્થાપના થઈ ત્યારે એમનો નિત્યક્રમ હતો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલ ઉપાધ્યાય એમનો હેતુ હતો કે છેવાડાના માનવીની સેવા કરવો આજે ફલીભૂત થયું છે મિત્રો મજબૂત થઈને ભારતીય જનતા પાર્ટી માં આવવું પડે આ ભારતીય જનતા પાર્ટી ની ખૂબી છે નરેન્દ્રભાઈ તાકાત છે મિત્રો આપ સૌને એવું થતું હશે કે આ કેમ જસુભાઈ બોલે છે પરંતુ આ નરેન્દ્રભાઈએ અને દેશ અને દુનિયા ની અંદર પોતાની તાકાત બતાવી છે એટલે મજબૂર બની ગયા છે મજબૂર ગીતાબેન રાઘવાએ કીધું કે પાકિસ્તાન વાળાને તિરંગો લઈને જવું પડે અને પાકિસ્તાન વાળા એવું પૂછે કે ભાઈ તારે હું તિરંગાની જરૂર પડે તો એમણે કીધું કે ભાઈ દુનિયાની અંદર એક જ ચલણ ચાલે કે તિરંગો અને એ પણ નરેન્દ્રભાઈ નો લગાવો તારો ભાઈઓ આટલું કઈ કામ છે રાય વાત છોટા ઉદયપુર વિધાનસભાની તમને બધાને આવું થતું હશે કે છોટા ઉદયપુર વિધાનસભાની અંદર કાર્યકર્તાઓની કમી છે એવું નથી મારા ભાઈઓ એવું નથી મારા મિત્રો એવું નથી મારી બહેનો છોટા ઉદયપુર વિધાનસભાની અંદર 337 બૂથ આવેલા છે 2,71,339 મતદારો છે આની અંદર 9,000 પેજ પ્રમુખ છે અને 36,000 પેજ કમિટીના સભ્ય છે આ પેજ કમિટીના સભ્ય તરીકે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિલની અંદર થામેલો ને મિત્રો તો 1,40,000 મતો ભારતીય જનતા પાર્ટી તરફ પડે એમ છે તમને ખાતરી સાથે કહું ગીતાબેન પ્રવચન ની અંદર કહેતા હતા કે 40,000 મતો થી જીતીશું એવું કહેતા હતા મારું પૂરેપૂરું ગણિત છે કેવી રીતે ખબર છે મિત્રો 2019 ની અંદર માન્ય સાંસદ શ્રી ગીતાબેન ને આપણે તમે બધા ભેગા થઈને 26,712 મત અપાવીને એની લીડ અપાવીને વિજય બનાવ્યા હતા તો હવે આપણી પાસે તો સિનિયર નેતા આવ્યા છે તો એ 15,000 લઈને આવશે કે નહીં આવે કે નહીં આવે ભાઈ એ બ્રહ્મો નહીં રહેતા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આહવાન કરું છું લોકસભાની અંદર તમે જે મત લાવ્યા હતા ફોર એક્ઝામ્પલ ધંડોરાના બૂથ નંબર 3 ઉપર 170 મત મળ્યા હતા એમાં બીજા 50 મત નો વધારો કરો કોઈ જરૂર નથી 40,000 આપો આપ લીડ મળશે 40,000 આપો આપ લીડ મળશે એટલા માટે તમામ કાર્યકર્તાઓને આહવાન કરું છું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પેજ પ્રમુખ પેજ કમિટીના સભ્યો અને સંનિષ્ઠ કાર્યકર્તા સંનિષ્ઠતાથી કામ કરજો અને કામ કરીને છેક નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબને પણ ખબર પડે કે છોટા ઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હમ કિસી સે કમ નહીં આમ કરીને આપણું કમળ મોકલવાની કટિબદ્ધતા રાખજો આટલી જ વાત કહી મારી વાતને વિરામ આપો વંદે માતરમ ભારત માતા